આગળ વાત કરીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય બની છે. દિયોદરના ઓઢા ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં દિયોદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ભોયમાભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ 100 જેટલા યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તમામ યુવાનોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલજીએ મારામાં વિશ્વાસ મૂકીને દિયોદર વિધાનસભાની ટિકિટ આપી છે, તે બદલ હું આપની સૌની સાક્ષીમાં એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વિશ્વાસ આપું છું કે ગુજરાતમાં તમે જેવી રીતે પહેલી ટિકિટ આપી છે એટલી જંગી બહુમતીથી ગુજરાતની અંદર હું જીતીશ અને ખાતરી પણ આપું છું કે મારા એક શર્ટ ઉપર દાગ એક રૂપિયાનો ભ્રષ્ટાચારનો નહીં લાગવા દઉં. અને બીજી ખાતરી આપું છું કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ખરીદી રહી છે એવી રીતે એક પણ રૂપિયામાં કરોડો રૂપિયાની ઓફર છે તો પણ હું વેચાઈશ નહીં એની પણ આપ સૌને ખાતરી આપું છું. આજે અહીંયા હરિપુરી બાપજીના સાનિધ્યની અંદર એમની પવિત્ર ભૂમિ ઉપર આજે ભાજપ કોંગ્રેસના 100 થી વધારે યુવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે કિસાન નેતા કલ્યાણભાઈ પણ અમારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.